કેમ છો વિદ્યાર્થી મિત્રો, જેક એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 15 સંભાવના. એમાં આગળ આપણે ઇન્ટ્રોડક્શન જોયું. આજે આપણે સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 1 થી લઈને 12 સુધી જોવાના છે. તો વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો. જો મજા આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ કરી દો. મિત્રો, આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 15.1. હવે આગળ આપણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો છે. જો તમારે હજી સુધી એ જોવાનો બાકી હોય તો પહેલાં એ જોઈ લ્યો અને પછી આપણે સ્વાધ્યાય જોઈએ, એટલે દાખલામાં કંઈ ડાઉટ ન રહ્યો. ચાલો, હવે જે વિધાન પૂર્ણ કરવાના છે એમાં પહેલું છે ઘટના ઈની સંભાવના, એટલે કે જે મેઇન ઘટના છે એની સંભાવના, અને ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય. બેનો સરવાળો કરો તો કેટલો થાય? તો એના માટે આપણે ભણી ગયા છીએ કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ, આનો સરવાળો થાય 1. તો મિત્રો, આમાં જવાબ આવશે આપણે 1. એના પછી જે મિત્રો તમે જોઈ શકો છો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, ખાલી જગ્યા કે જે ઉદ્ભવી જ નથી શકવાની તો એવી ઘટનાની સંભાવના કેવી હોય? 0. આપણે ઉદાહરણ સાથે જોયું હતું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો શક્ય જ નથી. તો આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? તો કે અશક્ય ઘટના. એના પછી જે મિત્રો ત્રીજું છે, ચોક્કસપણે ઉદ્ભવી ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ખાલી જગ્યા છે ચોક્કસ ફિક્સ જ હોય એની ઘટનાની સંભાવના કેટલી? તો કે 1. તો આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? તો કે નિશ્ચિત ઘટના, નિશ્ચિત ઘટના કહેવાય. એના પછી જે પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, તો આ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું કે બધી પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. એના પછી જે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી, કોનાથી મોટી હોય? તો કે 0થી અથવા તેના જેટલી, અથવા હા 0 હોઈ શકે જો કોની સંભાવના 0 છે, અશક્ય ઘટનાની, અથવા તેના જેટલી, અને ખાલી જગ્યાથી નાની, કોનાથી નાની હોય? 1થી અથવા એના જેટલી હોય શકે. આ આપણે જોયું છે અને આ રીતે કંઈક લખ્યું હતું, 0 <= પી ઓફ એ <= 1. આ રીતે આપણે લખેલું હતું. હવે મિત્રો, પ્રશ્ન નંબર 4 છે, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1ની વચ્ચે જોઈ તો એનો મતલબ કે કાં તો 0થી મોટી હોય, કાં તો 0 હોય, અથવા 1થી નાની હોય અને કાં તો 1 હોય. આ આપણે આગળ જોયું હતું. તો અહીંયા છે 2 ના છેદમાં 3, તમે એનો ભાગાકાર કરશો તો એ 0 થી 1ની વચ્ચે જ આવશે. પછી આવે માઇનસ, તો આમાં ક્યાંય માઇનસ એટલે કે ઋણ સંખ્યાનો ઉલ્લેખ નથી તો આ જવાબ આવી શકે. પછી 15%, આ એ હોઈ શકે. આપણે કહીએ કે ભાઈ સિક્કો ઉછાળો જો તો 50% ચાન્સ રહીએ કાં તો છાપ આવે ને કાં તો કાટ આવે, તો એવી રીતે 15% ચાન્સ લાગતા હોય એટલે આ પણ સંભાવના હોઈ શકે. 0.7 એ પણ 0 થી 1ની વચ્ચે જ આવે એટલા માટે એ પણ હોઈ શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, પી ઓફ ઈ બરાબર 0.05 હોય તો ઈ નહીંની સંભાવના શું છે? તો એ પણ આપણે આગળ જોયું કે ઈ નહીં એને શું કહેવાય? પૂરક ઘટના. તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ નહીં એને પી ઓફ ઈ ડેશ વડે દર્શાવાય, બેનો સરવાળો થાય 1. પી ઓફ ઈ બરાબર છે 0.05 + પી ઓફ ઈ ડેશ બરાબર 1. તેથી પી ઓફ ઈ ડેશ બરાબર 1 - 0.05. અહીંયા હું તમને બાદબાકી કરી દેખાડું, 0.05, આ લો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 9 માંથી 0 જાય તો 9.5, 1 ની ઉપર 0, એટલે જવાબ આવે મિત્રો ઈ નહીંની સંભાવના એટલે કે પી ઓફ ઈ ડેશ બરાબર 0.95. આ આપણો જવાબ.
ચાલો એના પછી જે પ્રશ્ન નંબર 6, હવે જે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, હવે થેલામાં છે જ લીંબુના સ્વાદની, તો એમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ ક્યાંથી નીકળવાની? તો એનો મતલબ કે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે નહીં, તો એમાં પહેલું છે નારંગીના સ્વાદની મીઠાઈ ન હોવાથી કેવી ઘટના છે? અશક્ય ઘટના છે, તેથી પી ઓફ એ એટલે કે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે એની સંભાવના કેવી? ઝીરો. એના પછી બીજું છે લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે, તો લીંબુના થેલામાંથી તો લીંબુના સ્વાદની જ મીઠાઈ નીકળવાની છે, કારણ કે થેલામાં છે જ લીંબુના સ્વાદની, એટલે એ ચોક્કસ ઘટના છે, અથવા તો એને કહેવાય નિશ્ચિત ઘટના. અહીં લખી નાખું ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના હોવાથી પી ઓફ બી લખી નાખી, પી ઓફ બી બરાબર 1 થાય. આ રીતે મિત્રો દાખલો પૂરો. ચાલો જોઉં એના પછીનો દાખલો. હવે એના પછી જે 7મો દાખલો આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, સમાન ન હોય, તેની સંભાવના 0.992 છે. તો હવે આપણે શું શોધવાનું છે? તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના, ન હોય, ન હોય એટલે શું? તો કે પૂરક ઘટના. એનો મતલબ કે પી ઓફ એ ડેશ બરાબર 0.992 આપેલું છે, તમારે શોધવાનું છે પી ઓફ એ. તો શું થાય? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર 1. હાલો પી ઓફ એ આપણે શોધવાનું છે, તો પી ઓફ એ એમણમ પી ઓફ એ ડેશ એટલે તો કે 0.992 બરાબર 1, તો પી ઓફ એ બરાબર 1 માઇનસ 0.992. હાલો 1.000 માઇનસ 0.992 આ બાદ કરવાના, 10માંથી 2 જાય તો 8, 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0, અને 0માંથી 0 જાય તો 0. તો પી ઓફ એ એટલે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના મળે 0.08. અહીંયા આપણો 7મો દાખલો પૂરો. થોડાક અક્ષર કોમ્પ્રોમાઇઝ કરજો. ચાલો એના પછી જે 8મો દાખલો. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના. પછી આપણે જોવાનું કે ભાઈ કુલ દડા કેટલા. તો સૂત્ર શું છે કે એમના છેદમાં એન, તો એમાં એન જોતું હોય તો કુલ દડા કેટલા, તો કે 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે. તો આપણે એ લખવું પડશે કુલ દડા બરાબર 3 + 5 બરાબર કેટલા થાય, તો કે 8. એટલે આપણે એન બરાબર મળે 8. હવે આપણે શોધવાનું છે લાલ દડા હોય તેની સંભાવના. તો લાલ દડા કેટલા છે, તો કે 3. તો આપણી મિત્રો સંભાવના થાય 3/8. એના પછી જે લાલ ન હોય, તો લાલ ન હોય તો કેવા હોય, તો કે કાળા. તો પી સોરી એમ બરાબર 5, તો પી ઓફ એ ડેશ આ રીતે પણ લખી શકો અથવા તો પી ઓફ બી પણ લખી શકો. સૂત્ર છે એમના છેદમાં એન, એટલે એમ બરાબર 5, એન બરાબર 8, એટલે સંભાવના થાય 5/8. તો જુઓ એના પછીનો દાખલો. હવે છે એક પેટીમાં 5 લાલ લખોટી છે, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી, તો કુલ લખોટી કેટલી. તો લખવાનું કુલ લખોટી બરાબર 5 + 8 સફેદ એટલે +8, અને 4 કેવી છે લીલી લખોટી એટલે +4. હવે સરવાળો કરો કેટલો થાય, 8 ને 5 13, 13 ને 4 17, એટલે ટોટલ લખોટી છે 17.
હવે આગળ રકમ વાંચું તો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ લખોટી લાલ હોય તેની સંભાવના. તો ચાલો લાલ લખોટી કેટલી છે? તો કે 5. તો કુલ લખોટી 17, એટલે n બરાબર 17 અને લાલ લખોટી છે 5, એટલે m બરાબર થાય 5. તો m બરાબર 5 હોય તો આપણી સંભાવના થાય p ઓફ a બરાબર એમના છેદમાં n, અને એમના છેદમાં n હોય તો 5ના છેદમાં 17. આ આપણો જવાબ. ચાલો એના પછી જે બીજું જે સફેદ હોય તેની સંભાવના શોધવાની છે. તો સફેદ લખોટી કેટલી છે? તો કે સફેદ લખોટી બરાબર 8, અને સફેદ લખોટી જો 8 હોય તો m બરાબર કેટલા થાય? 8. અને m બરાબર જો 8 થાય તો વળી પાછું p ઓફ b શોધવાનું, અને p ઓફ b બરાબર એમના છેદમાં n, અને m એટલે કે 8, એટલે જવાબ આવે મિત્રો 8ના છેદમાં 17. ચાલો એના પછી જે ત્રીજું લીલી ન હોય. હવે જો મિત્રો આ જોવા જેવું છે. હવે લીલી લખોટી ન હોય તો કેવી લખોટી હોય? તો લીલી લખોટી ન હોય તો લાલય હોય અને સફેદય હોય. તો લાલવાળી કેટલી છે? તો કે 5. એટલે લખવાનું લાલ પ્લસ સફેદ, અને લાલવાળી 5, સફેદવાળી 8, એટલે 5 વત્તા 8 ટોટલ કેટલી લખોટી થાય? તો કે 8 ને 5 13, એટલે ટોટલ લખોટી થાય 13, એટલે m બરાબર થાય 13. હવે સંભાવનાનું સૂત્ર મૂકવાનું, p ઓફ c બરાબર એમના છેદમાં n, એટલે જવાબ આવે મિત્રો 13ના છેદમાં 17. આ આપણો જવાબ. ચાલો જોવો એના પછીનો દાખલો. હવે એના પછી જે 1 કલામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. તો કુલ સિક્કા બરાબર બધા ટોટલ કરવાના 100 સિક્કા, એટલે એન બરાબર લખવાનું 100 સિક્કા પ્લસ 1 રૂપિયાના 50 સિક્કા, એટલે પ્લસ 50, પ્લસ 2 રૂપિયાના 20 સિક્કા, એટલે પ્લસ 20, પ્લસ 5 રૂપિયાના 10 સિક્કા, એટલે પ્લસ 10. હવે તમે ટોટલ કરો તો 100 + 50, એટલે 150, પ્લસ 20, એટલે 170, ને પ્લસ 10, એટલે 180. હવે એના પછી જે પહેલું શોધવાનું, જે 50 પૈસાનો સિક્કો હોય તેની હાલો 50 પૈસાનો સિક્કો. ચાલો 50 પૈસાના સિક્કા કેટલા છે? તો કે 100. તો મારે અહીંયા એમ બરાબર 100 લખવા પડે. તો સંભાવનાનું સૂત્ર પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, એમ એટલે કે 100, એન એટલે કેટલા, 180. મીંડું જાય દુરાડી નાખું, 5 2 10, 9 2 18, 2 2 ઉડી જાય, 5 છેદમાં 9. આ આપણો જવાબ. ચાલો એના પછી બીજું છે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના. હાલો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? તો 5 રૂપિયાના સિક્કા છે 10. નાખો તો અહીંયા લખી નાખો પહેલાં, તો 5 રૂપિયાનો સિક્કો ન હોય તો એમ બરાબર કેટલા થાય? તો કે કુલ કેટલા છે? 180, એમાંથી 10 બાદ કરી નાખું, એટલે 170. તો p ઓફ બરાબર એમના છેદમાં n બરાબર 170ના છેદમાં 180. મીંડું જાય 17ના છેદમાં 18. આ આપણો. ચાલો જોવો એના પછીનો દાખલો. હવે છે મિત્રો 11મો દાખલો. અક્ષર મિત્રો ખરાબ છે, કારણ કે આ રીતે આપણે ફર્સ્ટ ટાઈમ વિડીયો ઉતારીએ છીએ, એટલે થોડુંક એડજસ્ટ કરજો, ધીમે સુધારો આવશે. હવે ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં હવે રકમ શરૂ થઈ છે, 5 નર માછલી. તો અહીં હું લખું પહેલાં, તો કુલ માછલી એમાંથી 5 નર માછલી છે અને 8 માદા માછલી હોય તો ટોટલ કેટલી માછલી હોય? તો કે 13, એટલે n બરાબર 13. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. હાલો તો બહાર કાઢેલ નર માછલી હોય
તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, એની પહેલાં એમ બરાબર કેટલા? નરમાછલી. નરમાછલી કેટલી? તો કે 5. તો એમ બરાબર 5. તો અહીંયા આવે 5/13 આ આપણો જવાબ. ચાલો એના પછી જે 12મો દાખલો છે મિત્રો, 12મો દાખલો, રકમ મેં શોર્ટમાં લખેલી છે. આમાં કંઈક એવું છે, એક તકતી છે, એમાં આ એરો છે ને એ ફરે, એમાં ક્યાં ઊભો રહે ને એની સંભાવના શોધવાની છે. એટલે એમાં પહેલું છે 8 ઉપર નિર્દેશ કરે, એટલે જે એરો છે એ 8 ઉપર આવે તેની સંભાવના. તો કુલ કેટલા આંકડા છે? તો કે 8. તો અહીંયા હું લખું એન બરાબર 8, કારણ કે 1 2 3 4 5 6 7 8. એવી રીતે પહેલું છે એમ, 8 કેટલી વાર છે? તો કે 1 જ વખત. તો એમ બરાબર થાય 1. તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન બરાબર 1/8, આ આપણો જવાબ. ચાલો એના પછી જે બીજું છે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અહીં લખું છું અયુગ્મ સંખ્યા. હાલો 1 થી 8માંથી અયુગ્મ સંખ્યા કઈ? અયુગ્મ એટલે એકી સંખ્યા. 1, 3, 5 અને 7. તો અહીં લખું અયુગ્મ સંખ્યા 1, 3, 5 અને 7. તેથી એમ બરાબર 4. તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન, એમ એટલે 4, એન એટલે કુલ. કુલ કેટલા આંકડા? તો કે 8. 4 2 8, એટલે જવાબ આવે 1/2. ચાલો જો એના પછી ત્રીજું શું છે, 2 કરતાં મોટી સંખ્યા. ચાલો 2 કરતાં મોટી સંખ્યા. હાલો 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો કે 3 4 5 6 7 8, એટલે એમ બરાબર કેટલા? 1 2 3 4 5 6, એટલે એમ બરાબર થાય 6. તો પી ઓફ સી બરાબર એમના છેદમાં એન, 6/8, છેદ ઉડાડવાના, 3 2 6 4 2 8, જવાબ આવે 3/4, આ આપણો જવાબ. ચાલો એના પછી જે શું, જે ચોથું 9 કરતાં નાની સંખ્યા. તો એ 9 કરતાં નાની સંખ્યા કઈ? તો 9 કરતાં બધી નાની છે, એટલે એમ બરાબર 1 થી 8, એટલે 8 સંખ્યા છે. તો પી ઓફ ડી બરાબર એમના છેદમાં એન, 8/8, 8 1 8, એટલે જવાબ 1. અને આમાંય ખબર પડી જાય કે દરેક સંખ્યા 9 કરતાં નાની છે, એનો મતલબ કે ચોક્કસ ઘટના, અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1. તો અહીંયા આપણે આ દાખલો પૂરો. ચાલો એના પછી જે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા. તો પહેલાં તો પાસાને ઉછળતા મળતા પરિણામ કેટલા? તો પાસાને ઉછળતા મળતા કુલ પરિણામ એટલે કે એન બરાબર 6. કારણ શું? 1 2 3 4 5 6, ટોટલ 6 પરિણામ મળે. હવે અહીંયા 500 લખી નાખ્યું હતું. ચાલો હવે એના પછી જે પેલું અવિભાજ્ય સંખ્યા. હાલો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ પાસામાં જો ખાલી? તો અવિભાજ્ય સંખ્યા એમ બરાબર કઈ કઈ છે? 2 3 અને 5, ટોટલ 3 સંખ્યા છે. તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, એમ એટલે 3, એન એટલે 6, 3 2 6, 1/2, આ સંભાવના. ચાલો એના પછી બીજો દાખલો, 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા આવે? 3 4 અને 5. તો અહીં લખી નાખું 2 થી 6 વચ્ચેની સંખ્યા બરાબર 3 4 5, તો એમ બરાબર 3. તો આનું ઉપર જેવું જ, પી ઓફ બી બરાબર એમના છેદમાં એન, 3/6, 3 2 6,
એટલે એકના છેદમાં બે, આ સંભાવના પૂરી. ચાલો એના પછી અયુગ્મ સંખ્યા. હાલો અયુગ્મ સંખ્યા કઈ? એક, ત્રણ અને પાંચ. તો ત્રીજું છે અયુગ્મ સંખ્યા બરાબર એક, ત્રણ, પાંચ. એટલે એમ બરાબર ત્રણ, પી ઓફ સી બરાબર એમના છેદમાં એન, ત્રણના છેદમાં છ, ત્રણ દૂ છ, એટલે એકના છેદમાં બે. તો મિત્રો અહીંયા આપણે 13મો દાખલો પૂરો. તો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી દો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.